नमस्कार विद्यार्थी मित्रों, आप सौ बाळकोनुं समर्पण विद्या मंदिर शाळा वती आजना विडियो लेक्चरमां हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, गया विडियो में आपणे छेल्ले आइधर नाइधर अने नन एनीनो उपयोग केवी रीते थाय तेनो अभ्यास कर्यो हतो। अने मैं छेल्ले गया विडियो में कह्युं हतुं के हवे पछीना विडियो में आपणे जे डिस्ट्रीब्यूटिव अने रेसिप्रोकल प्रोनाउन्सनो अभ्यास कर्यो छे तेने आपणे टूंकी रीतेनो अर्थ केवो थाय, એનો ઉપયોગ કેવી રીતે થાય અને બે પ્રોનાઉન્સમાં કઈ કઈ વિવિધતા છે અને એની સમાનતા છે એનો આપણે અભ્યાસ કરીશું અને એનું અલગ અલગ માહિતીથી ટૂંકી કોષ્ટક સ્વરૂપે માહિતી લખી લઈશું જેથી તમને ટૂંકમાં ખબર પડે કે કયા કયા પ્રોનાઉન્સ કેવી રીતે વપરાય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ લખવાનું। તો કે ટોપિક 16, હવે આપણે પહેલાં લખીએ તો ડિસ્ટ્રીબ્યુટિવ એન્ડ રેસિપ્રોકલ પ્રોનાઉન્સ એટ અ ગ્લેન્સ, વિયોજક અને હવે ટ્રાન્સલેશન લખી નાખીએ અને અન્યોન્ય સર્વનામ પર એક નજર, એટલે ખાલી ટૂંકી રીત। તો હવે આપણે લખતા છીએ ક્રમશઃ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલાં ઈચ અને એવરી જોઈએ। તો કે ઈચ અને એવરી બંનેનો અર્થ શું થાય છે? પ્રત્યેક અથવા તો દરેક, બંને જે વિષયમાં વપરાય છે? તો કે એક વચનમાં વપરાય છે, એક વચનમાં વપરાય છે એટલે એનું ક્રિયાપદ પણ કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? ક્રિયાપદ પણ એક વચનમાં આવશે। અને હવે તમને ખ્યાલ છે એક વચન એટલે કે સિંગ્યુલર। તો હવે એની વિવિધતા જોઈએ કે અલગ ક્યાં પડે છે। તો કે ઈચ ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્રો? કે બે કે તેથી વધુ વ્યક્તિઓમાંથી, બે કે તેથી વધુ વ્યક્તિઓમાંથી દરેકને અલગ અલગ ગણીને વાત કરવા માટે, દરેકને અલગ અલગ ગણીને વાત કરવા માટે શું કયું વપરાય છે? ઈચ વપરાય છે અને એવરી ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્રો? તો કે આખા સમૂહને અનુલક્ષીને વાત કરવા માટે, આખા સમૂહને અનુલક્ષીને વાત કરવા માટે કયું વપરાય છે પ્રોનાઉન્સ? એવરી પ્રોનાઉન્સ વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સમજીએ ઓલ અને ઓલ ધનો ડિફરન્સ શું છે? તો કે ઓલ એટલે બધા અને ઓલ ધ એટલે અમુક જૂથમાંથી બધા, અમુક જૂથમાંથી બધા। અને બંને સાથે ક્રિયાપદ છે એ કેવું વપરાશે વિદ્યાર્થી મિત્રો? બહુવચનનું એટલે કે પ્લુરલમાં વપરાશે। હવે આપણે આગળ જોઈએ બોથ, બોથ કેવી રીતે વપરાય? બોથ અને ઈચ પહેલાં આપણે સામ્યતા લખી નાખીએ, બોથ અને ઈચ। તો કે બે વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરવા માટે શું વપરાય? બોથ અને ઈચ વપરાય છે। પણ હવે અલગ અલગ ક્યાં પડે છે? કે બોથ બંને વ્યક્તિ કે વસ્તુઓને લાગુ પડે, બંને વ્યક્તિ કે વસ્તુને લાગુ પડે ત્યારે છે એ શું વપરાય? બોથ વપરાય। હવે ઈચ ક્યારે વપરાય?
बे व्यक्ति के वस्तुओं माथी, बे व्यक्ति के वस्तुओं माथी एक एकनी एक एकनी अलग अलग रीते बात करी होय, अलग अलग रीते बात करवा माटे शुं आपणे वापरीए छीए, बात करवा माटे ईच वपराय छे। तो हवे आपणे जोई लईए के बोथ अने ईचमां क्रियापद केवा आवे छे। तो बोथ में जोईए तो के बोथ क्यारे वपराय, तो के बोथ नी साथे नाम पण बहुवचन वाळू वपराय छे, एटला माटे एनी साथे वपरातुं क्रियापद पण केवुं वपराशे विद्यार्थी मित्रों, बहुवचन वाळू वपराशे। ज्यारे ईच छे ई केवा नाम साथे वपराय, तो के एकवचन नाम साथे वपराय छे, एटला माटे एकवचन नाम साथे आवतुं होय तेनी साथेनुं क्रियापद पण केवुं वपराशे, एकवचन वपराशे। तो विद्यार्थी मित्रों हवे आपणे आगळ बीजू नोट करी लईए के ईच अधर, ईच अधर अने वन अधर, ईच अधर अने वन अधर। तो हाँ विद्यार्थी मित्रों ईच अधर अने वन अधर बने अर्थ शू थाय, तो के परस्पर अथवा तो एक बीजा ने, आ बने अर्थ है ये केवो है विद्यार्थी मित्रों, एक समान है, परंतु आ बने अलग क्या पड़े छे, तो कि ईच अधर क्यारे वपराय विद्यार्थी मित्रों, ईच अधर तो कि बे व्यक्ति वच्चे, बे व्यक्ति वच्चे परस्पर संबंध दर्शावा माटे, परस्पर संबंध दर्शावा माटे क्यू रेसिप्रोकल प्रोनाउन वपराय छे, ईच अधर, ઈચ અધર વપરાય છે। અને હવે વન અધર ક્યારે વપરાય તે પણ આપણે નોટ કરી લઈએ। વન અધર તો કે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે परस्पर संबंध दर्शावा माटे, परस्पर संबंध दर्शावा माटे क्यू वपराय छे रेसिप्रोकल प्रोनाउन्स, वन अधर, वन अधर वपराय छे। तो हाँ विद्यार्थी मित्रों आपणे आगळ जे छेल्ला रेसिप्रोकल प्रोनाउन्स विषे पण आपणे आ रसाळ साथे साथे समझ मेळवी लईए। तो सेली रेसिप्रोकल प्रोनाउन छे आइधर अने नाइधर, आइधर अने नाइधर, आइधर अने नाइधर बन्नेनो अर्थ शुं छे, ज्यारे बे के तेथी, ज्यारे बे के तेथी वधु व्यक्ति के वस्तुओमांथी कोई पण एक विषे जारे वात करिए त्यारे हकार वाक्य में આઈધર વપરાય અને નકાર વાક્યમાં નાઈધર વપરાય છે। તો કે આઈધર અને નાઈધર બંને છે એ સરખી રીતે વપરાય છે। બે કે તેથી વધુ વ્યક્તિ કે વસ્તુઓમાંથી કોઈ પણ એક વિશે જ્યારે વાત કરીએ ત્યારે જો આપણું વાક્ય હકાર હોય તો આઈધર વપરાય અને નકાર હોય તો શું વપરાય છે નાઈધર વપરાય છે। તો હવે આઈધર અને નાઈધર સમાન રીતે વપરાય, તો એની અને નોન કેવી રીતે વપરાય,
तो के बे के तेथी वधु तेथी वधु सॉरी विद्यार्थी मित्रों आइधर अने नाइधर बे व्यक्ति के वस्तुओं में से कोई पण एक विषय बात करता है शुं त्यारे आइधर अने नाइधर वपराशे पण हवे बे के तेथी वधु व्यक्ति के वस्तुओं में थी वस्तुओं में थी कोई वस्तु के व्यक्ति विषय बात करिए त्यारे एनी अथवा तो नन वपराय छे। जो विद्यार्थी मित्रों अहीं अमारे भूल थी बे के तेथी वधु लखाई गयुं छे पण एवुं नथी कि ज्यारे बे व्यक्ति के वस्तुमांथी कोई पण एक विषे वात करी होय त्यारे आइधर के नाइधर वपराय छे। एमां पण जो हकार वाक्य होय तो आइधर वपराय अने नकार वाक्य होय तो नाइधर वपराय छे। नेनी अने नन क्यारे वपराय बे के बे व्यक्ति के वस्तु होय तो आइधर अने नाइधर पण बे के तेथी वधु व्यक्ति के वस्तुओमांथी कोई व्यक्ति के वस्तु विषे वात करी होय त्यारे शुं वपराय छे एनी अथवा तो नन वपराय छे। तो विद्यार्थी मित्र आ आपणे खाली मात्र टूंकमां समज जोई के आई रेसिप्रोकल अने डिस्ट्रीब्यूटिव प्रोनाउन्स केवी रीते वपराय। तो हवे आपणे जे लखाण तैयार करेलू छे ते तमे शांतिथी 5-7 सेकंड माटे वाँची लो। हुं आगळ पाछळ करती जाऊं छूं। पहलू ईच अने एवरी केवी रीते वपराय विद्यार्थी मित्रों तमारा माइंड ने तमे आमां एकाग्र करी राखजो। आपणे पेज फेरवुं पड़शे हूँ पेज फेरी लो पछी तमे तमारुं पाछुं रीडिंग शुरू करी देजो। चालो विद्यार्थी मित्रों पाछुं तमारुं नजर फेरवानी शुरू करी दो। तो हवे विद्यार्थी मित्रों आजनो जे आ वीडियो में आपणे जे लेखित लखता गया अने तमे समझता गया छो ई जे लखाण छे जे याद राखवा माटेनी टूंकी रीत के बधुं ज तमे ज्यारे तमारी बुक बनावो छो एमां टॉपिक 16 पूरो थई जाय पछी अहींया आपणे मे जे हेडिंग आपेलुं छे ध डिस्ट्रीब्यूटिव एंड रेसिप्रोकल प्रोनाउन एट अ ग्लेन्स के डिस्ट्रीब्यूटिव अने रेसिप्रोकल प्रोनाउन्स उपर एक नजर तो एवं हेडिंग आपी पछी तमे आ वीडियो छे तमारा टॉपिक 16 ना त्रणे त्रण के जे चार वीडिया त्रण चार वीडिया जे छे ए पूरा थी जाय पछी तमे आ वीडियो मैं जेवी रीते आपणे लखेलो छे समझता गया ने लखता गया एवी ज रीते तमे पण तमारी बुक में आवी रीते लखी नाखजो।
જેથી તમે વાંચેલું હોય પણ તમારી યાદ કરવાની જરૂર પડે ત્યારે માત્ર આ એક જ લખાણ ઉપર તમે ધ્યાન કરો, નજર ફેરો, ત્યાં તમને યાદ આવી જાય કે ક્યાં ક્યાં પ્રોનાઉન્સ કેવી રીતે વપરાય છે। તો હવે પછીના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક 17 નો ક્રમશ રીતે ટોપિક 17 થી આપણે અભ્યાસ કરીશું।